हेलो, गुड मॉर्निंग। अकाउंट में प्रकरण नंबर 5 में नवा भागीदार ना प्रवेश में आज छे अपनो लेक्चर नंबर 19। चलो आज अपने जवाना छे रीत नंबर 4। तो तुम्हारा चोपड़ा में हेडिंग बंद हो रीत नंबर 4। रीत नंबर 4 छे नवा नवा भागीदार पाघड़ी नु प्रीमियम रोकड़ में लावे पण अंशत होय एटले आंशिक, पूरेपूरु प्रीमियम रोकड़ में न लावे एटले अंशत पाघड़ी नु प्रीमियम रोकड़ में लावे। जयरे नवो भागीदार अंशत पाघड़ी नु प्रीमियम रोकड़ में लावे चलो એમાં પેલો સ્ટાર કરીને લખો, નવા ભાગીદારના પ્રવેશ વખતે પાકા સરવૈયામાં જો જૂની પાઘડી દર્શાવેલી હોય તો તેની આમ નોંધ નંબર 1 રાબેતા મુજબ થાય। એટલે આ આપણે જે ઓલી જૂની પાઘડી જે રકમમાં આપી હોય એની જે આમ નોંધ કરીએ છીએ। કઈ આમદન કરી છે? ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે ભાખડી ખાતે જમા, તો ઈ આમદન રાબેતા મુજબ રહેશે એટલે જે આપણે આમદન કરતા ઈ મુજબ જ થશે। માત્ર ને માત્ર પાઘડીના પ્રીમિયમની જ આમદન ચેન્જ થશે। પછી બીજો સ્ટાર કરીને લખો, જ્યારે નવો ભાગીદાર પ્રવેશ વખતે મૂડી પેટે રોકડ લાવે એટલે મૂડી પેટે પૂરેપૂરી રોકડ લાવે અને તેના ભાગની પાઘડી પેટે અમુક રકમ રોકડમાં લાવે, ત્યારે આમ નોંધ નીચે મુજબ થાય। ચાલો આમનોન નંબર 2 આવશે હવે, કારણ કે એક તો રાબેતા મુજબ થઈ એટલે બીજી આમનોન કઈ આવશે? હવે મૂડી પેટે અને પાઘડી પેટે અમુક તો અમુક રકમ, પણ રોકડમાં તો આવે કે નહીં? તો ઈ જે રકમ ટોટલ રોકડમાં આવે છે એ રોકડ ખાતે ઉધાર, હવે એમાંથી અમુક રકમ મૂડી પેટે હોય છે નવા ભાગીદારના, તો બગડો કરીને લખો રોકડ ખાતે ઉધાર, રાઈટ મારો, તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા, મૂડી પેટે જે રકમ લેવી હોય અને પાઘડી પેટે જે અમુક રકમ રોકડમાં લાવે તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, જમામાં રાઈટ બેયમાં, હવે ઈ જે પાઘડીનો પ્રીમિયમ ખાતે જમા લખ્યો એમાં નીચે કૌંસમાં લખી નાખો રોકડમાં લાવેલ પાઘડી, કારણ કે અહીંયા પાઘડી નું પ્રીમિયમ અંશત રોકડમાં આવે છે એટલે જે રોકડમાં આવે એટલું જ લેવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે જમા। બાબત જેમાં નવો ભાગીદાર મૂડી અને પાઘડી પેટે રોકડા લાવ્યો તેના
હવે ત્રીજી આમનોન, આપણે રૂટીન જેમ આમનોન કરતા એમ જ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, હવે બે મિક્સ કરવાની છે. હવે માની લો કે પૂરેપૂરી પાઘડી રોકડમાં આવતી તો ત્યારે આપણે આમનોન શું કરતા? તો ત્યારે આપણે આ બીજી આમનોન તો આ જ કરતા, રોકડ ખાતે ઉધાર, તે નવાના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પછી ત્રીજી આમનોનમાં પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. બરાબર, પાઘડી પેટે રોકડ લાવે તો. હવે પાઘડી પેટે રોકડ ન લાવે તો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાતા કે પાઘડી પેટે રોકડ ન લાવે તો નવાના મૂડી ખાતે ઉધાર, તે જૂનાના મૂડી ખાતે જમા. એટલે અહીંયા અમુક રકમ પાઘડી પેટે રોકડ નથી લઈ આવતો. આ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કઈ રકમ કરવાની? તો કે રોકડમાં લાવેલ પાઘડી. નીચે કાઉન્સમાં લખો રોકડમાં લાવેલ પાઘડી. હવે પાઘડીનું પ્રીમિયમ તો એમાં અમુક રકમ રોકડમાં આવે છે અને અમુક રકમ રોકડમાં નથી આવતી. તો નથી આવતી જે રોકડમાં, એ રકમ આપણે શું કરવું પડશે? નવાના મૂડી ખાતે ઉધાર. બે મિક્સ થશે એટલે નવા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર. એ કઈ રકમ? તો કે રોકડમાં ન લાવેલ પાઘડી. એટલે એ આવી ગયું ભેગું. હવે આ આખે આખું પ્રીમિયમ રોકડમાં લાવેલ પાઘડી ને રોકડમાં ન લાવેલ પાઘડી, એ બેનો સરવાળો કરવાનો. એટલે કુલ પાઘડી થાય નવા ભાગીદારના ભાગની, જેમાંથી અમુક રકમ રોકડમાં લઈ આવે છે, અમુક રકમ રોકડમાં નથી લઈ આવતો. એ જે કુલ પાઘડી થાય નવા ભાગીદારના ભાગની, એ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચવામાં આવે. એટલે એ રાબેતા મુજબ આવશે, તે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. ટૂંકમાં એ બે આમનોન તમારે મિક્સ કરવાની બાબત, જેમાં લખો નવા ભાગીદારના ભાગની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચી તેના. જો ફરીથી જોઈ લ્યો, માની લો કે પાઘડી પેટે પૂરેપૂરી રકમ રોકડમાં લાવે તો આમનોન કઈ આવે? રોકડ ખાતે ઉધાર, તે નવાના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પછીની આમનોન, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂનાના મૂડી ખાતે જમા. બરાબર, આ રોકડમાં લાવે તો. રોકડમાં ન લાવે તો એક જ આમનોન થાય. કઈ આમનોન થાય? નવાના મૂડી ખાતે ઉધાર, તે જૂનાના મૂડી ખાતે જમા. હવે આપણે કઈ રીત જોઈ છે? તો કે રોકડ આવે ને રોકડ ન આવે, બે આવે ભેગું. તો રોકડ આવે એટલે બીજી આમનોનમાં તો પાઘડીનું પ્રીમિયમ લખવું જ પડે. એટલે રોકડ ખાતે ઉધાર, તે નવાના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે જે રોકડેથી પાઘડીનું પ્રીમિયમ આવ્યું છે, એ પાઘડીના પ્રીમિયમનું ખાતું બંધ થાય એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, અને જે રોકડેથી નથી લઈ એવા એ નવાના મૂડી ખાતે ઉધાર, તે જૂનાના મૂડી ખાતે જમા. ઓકે, ચાલો હેડિંગ બાંધો. દાખલા નંબર 4-7 જોવો રકમ સ્ક્રીનમાં. બી અને સી એક પેઢીના ભાગીદારો છે, નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું એટલે 1:1 થાય. તેઓએ ડી ને પ્રવેશ આપ્યો. ડી મૂડી પેટે રૂપિયા 50,000 અને પાઘડીનો તેનો ભાગ 20,000માંથી 14,000 રોકડા લાવે છે. ચાલો લખો જવાબ. કેમ ખબર પડે કે આ રીત છે? તો કે પાઘડી એની ટોટલ ડી ની છે 20,000, એમાંથી 14,000 જ રોકડા લઈ આવે છે, બધા રોકડા નથી લઈ આવતો. ચાલો જવાબ કરીને લખો. બી જેમ સી, જૂનું પ્રમાણ 1:1 બરાબર 2.
હવે અહીંયા બીજું કઈ રકમમાં નથી આપ્યું એટલે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. બાજુમાં લીટો મારીને ડી ની પાઘડી કેટલી છે જોવો જઈ 20,000. તમે નીચે લખો તો વાંધો નહીં કારણ કે લાંબુ થશે લખાણ જમણી સાઈડ. ડી ના ભાગની પાઘડી 20,000, એમાં બે ભાગ પડશે 14,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવે અને 6,000 રૂપિયા પાઘડી પેટે રોકડા ન લાવે. તમે એક દાખલો જોઈ લ્યો આખો પછી લખજો. હવે અહીંયાથી ધ્યાન આપો સ્ક્રીનમાં ખાલી. 20,000 માંથી 14,000 રોકડા લાવે છે પાઘડી પેટે અને 6,000 પાઘડી પેટે રોકડા નથી લઈ આવતા. ઉપરાંતમાં ડી મૂડી પેટે રોકડા લાવે છે. કેટલા લાવે છે મૂડી પેટે? તો કે 50,000 મૂડી પેટે રોકડા લાવે છે. ઓકે, તો અહીંયા ડી છે રોકડા કેટલા લઈ આવે છે? તો કે 50 ને 14 64,000 રૂપિયા. હવે ડાયરેક્ટ આમાં તો કઈ કરવાનું છે નહીં, ત્યાગ કેવું સીધી સીધી આમ નો અંદર ડ્રો કરી નાખીએ. તો પેલી આમ નો શું આવશે? તો ડી ટોટલ રોકડા લઈ આવે છે 64,000, એટલે રોકડ ખાતે ઉધાર 64,000, એમાંથી 50,000 મૂડી પેટે રોકડા લઈ આવે છે. તે ડી ના મૂડી ખાતે જમા 50,000 અને 14,000 પાઘડીનું પ્રીમિયમ પેટે રોકડા લાવે છે. તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 14,000. બાબત જેમાં ડી મૂડી અને પાઘડી પેટે રોકડા લાવ્યો તેના. ઓકે, હવે બીજી આમનોન, પાઘડીના પ્રીમિયમનું ખાતું તો બંધ થાય જ, એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 14,000. હવે પાઘડી પેટે જે રોકડા નથી લઈ આવતો એની આમદન શું આવે? તો કે નવાના મૂડી ખાતે ઉધાર, તે જૂનાના મૂડી ખાતે જમા. આની આમદન પૂરી શું થાય? તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂનાના મૂડી ખાતે જમા. તો જૂનાના મૂડી ખાતે બે સાથે લખી નાખશું, એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 14,000, ડી ના મૂડી ખાતે ઉધાર 6,000. હવે થઈ ગઈ ડી ની પાઘડી જોવો જઈ 14 ને 6 20,000. આ ડી ના ભાગની પાઘડી તમારે બી અને સી ની વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચવાની. તે બી ના મૂડી ખાતે જમા, તે સી ના મૂડી ખાતે જમા. 20,000 ને ત્યાગનું પ્રમાણ એટલે અહીંયા જૂનું પ્રમાણ જ 1:1 વેચો, એટલે 10,000 અને 10,000. બાબત જે ડી ના ભાગની પાઘડી બી અને સી વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચી તેના. રેડી? અહીંયા વિડિયો સ્ટોપ કરી અને શાંતિથી લખી લ્યો. ચાલો આપણે આગળ વધશું. હવે લખાઈ ગયું સ્વાધ્યાયનો દાખલા નંબર 4 નો 8મો. તમારે આગલો દાખલો વિડિયો સ્ટોપ કરીને લખી નાખવાનો છે. જોવો રકમમાં એબીસી 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. લખો સ્વાધ્યાયનો દાખલા નંબર 4 નો 8મો. આમાં મારી સાથે જ લખવાનું છે. ચાલો જવાબ કરીને લખો. એ બી સી 3:2:4 લખતા જ જાય છે આપણે, એટલે એ જેમ બી જેમ સી જૂનું પ્રમાણ છે, આમાં સાથે લખવાનું છે. લખતા જાઓ 3:2:4 = 9. આગળ પાછળ રહી જાઓ તો વિડીયો સ્ટોપ કરી દેવાનો, અને લાઈવ વિડીયો આવતો હોય તો પણ તમે આગળ જઈને પાછો જોઈ શકો. 3:2:4 = 9.
તેઓ મૂડી ખાતા સ્થિર પદ્ધતિએ રાખે છે. આ ખાસ યાદ રાખજો કે આમનોનમાં ચાલુ ખાતે આવશે, મૂડી ખાતા સ્થિર પદ્ધતિએ છે. એટલે હવે બાજુમાં લીટો મારીને છેલ્લે વહેંચાયો રકમમાં નવું નાનું પ્રમાણ ડી નો પ્રવેશ થયો પછી ક્યુ નક્કી થયું, તો લખો નવું પ્રમાણ એક સરખું પ્રમાણ નક્કી થયું એટલે બરાબર 4. હવે રકમમાં જોવા આગળ બીજી લીટીમાં ડી ના પ્રવેશ વખતે પેઢીની પાકા સરવૈયાની અંદર 45,000 ની પાઘડી દર્શાવતું હતું એટલે એને જૂની પાઘડી કહેવાય. એટલે એ હમણાં આપણે ધ્યાનમાં નથી લેવાની. ડી મૂડી પેટે 70,000 અને પાઘડી પેટે 30,000 રોકડ લાવે છે અને પેઢીની પાઘડી 1,80,000. તો લખો બાજુમાં લીટો મારીને પેઢીની પાઘડી રૂપિયા 1,80,000. આ જ રીતનો દાખલો છે, હજી મને ખબર ન પડે, પણ તમારે પેલું કામ શું કરવાનું તો કે ત્યાગનું પ્રમાણ તો જોઈએ જ ગમે એ રીત હોય. એટલે કે પાઘડી પેટે પૂરેપૂરા રોકડ લાવે, પાઘડી પેટે પૂરેપૂરા રોકડ ન લાવે અને પાઘડી પેટે અંશતઃ રોકડ લાવે. આ ત્રણ રીત થાય. ત્રણે ત્રણ રીતમાં ત્યાગનું પ્રમાણ તો નવું પ્રમાણ આપે એટલે મેળવવું જ પડે. તો પેલું કામ ત્યાગનું પ્રમાણ, તો લખો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. હવે ત્યાગ કોણ કરે તો કે હંમેશા જૂના ભાગીદારો કરે. એટલે નીચે લખો એ બરાબર એક લીટી કોરી, બી બરાબર એક લીટી કોરી, સી બરાબર એક લીટી કોરી. ત્રણેયમાં જૂના પ્રમાણમાં પેલા લખો એટલે 3/9, પછી 2/9, પછી 4/9. ફટાફટ લખો. પછી ત્રણેયમાં માઇનસ માઇનસ માઇનસ. પછી નવા પ્રમાણમાં ત્રણેયનું સરખું જ છે, ચારેયનું સરખું છે એટલે 1/4, પછી 1/4, પછી 1/4. ત્રણેયમાં બરાબર બરાબર બરાબર. હવે ચોકડી ગુણાકાર કરો એટલે 4 3 12 માઇનસ 9 1 9, છેદમાં 9 4 36. પછી 4 2 8 માઇનસ 9 1 9, છેદમાં 9 4 36. અને છેલ્લે ચોકે ચોકે 16 માઇનસ 9 1 9, છેદમાં 9 4 36. એટલે એમાં આવશે 3/36, પછી બી માં માઇનસ આવ્યું. જુઓ ત્યાગની ગણતરી કરતી વખતે માઇનસ આવે તો શું કરવાનું, તો કે હંમેશા પેઢીની પાઘડી ગુણાકારમાં લેવાની બધાયમાં. પછી સી માં લખો 7/36, તો ત્રણેયમાં પેલા પેઢીની પાઘડી ગુણાકારમાં લઈ લઈ 1,80,000, 1,80,000, 1,80,000. એટલે એમાં આવશે પ્લસ 15,000. તમે પ્લસ લખજો આગળ. બી માં આવશે માઇનસ 5,000 અને સી માં આવશે પ્લસ, લખજો તમે, પ્લસ 35,000. એનો મતલબ એમ કે ત્યાગની ગણતરી કરતી વખતે એ અને સી માં પ્લસ જવાબ આવ્યો. ત્યાગની ગણતરી કરતી વખતે જવાબ પ્લસ મળે તો એને ત્યાગ એટલે લાભ આપનાર કહેવાય. તો એ અને સી માં લખી નાખો, નીચે લખજો તમે
કૌંસમાં લાભ આપનાર, લાભ આપનાર અને ત્યાગની ગણતરી કરતી વખતે જવાબ માઇનસ આવે જેમ કે બી, તો વિરુદ્ધ, ત્યાગનો વિરુદ્ધ લાભ, તો બી છે એ લાભ લેનાર છે. એનો મતલબ એમ કે ડીના પ્રવેશથી જનરલી કેવું હોય તો કે એ ત્યાગ કરે, બી ત્યાગ કરે ને સી ત્યાગ કરે ને એ ડીને મળે. એના બદલે અહીંયા શું થાય છે તો કે એ ત્યાગ કરે છે, સી ત્યાગ કરે છે, બી ત્યાગ તો નથી કરતો, હામો લાભ લઈએ છે. તો વિશિષ્ટ દાખલો છે એકદમ. લખાઈ ગયું, હવે તમે નીચે જ લખજો. હવે જો ડી ના ભાગની પાઘડી કેટલી છે, પેઢીની પાઘડી 1:80 છે, તો ડી નો ભાગ કેટલો થાય નવા પ્રમાણમાં જુઓ, 1/4, તો 1,80,000 ગુણ્યા 1/4 કરો. સ્ટાર કરીને લખો ડી ના ભાગની પાઘડી 1,80,000 ગુણ્યા 1/4 એટલે 45,000 રૂપિયા આવશે. હવે આ 45,000 રૂપિયા જો તમે ત્રીજી લીટીમાં અંડરલાઈન કરો, ડી મૂડી પેટે 70,000 અને પાઘડી પેટે 30,000 રોકડ લાવે છે, તો 45,000 રૂપિયા ડી ની ટોટલ પાઘડી છે એના ભાગની, એમાં કરો બે ભાગ, એમાંથી 30,000 રૂપિયા પાઘડીના રોકડા લાવે છે અને 15,000 પાઘડીના રોકડ ન લાવે. જો હવે ખબર પડે કે આ રીત છે, અંશતઃ રોકડ લાવે છે. 45,000 ડી ના ભાગની પાઘડી છે, એમાંથી ડી છે એ ભાઈ પોતે 30,000 પાઘડીના રોકડા લાવે છે, 15,000 રોકડા નથી લાવતો. હવે ડી છે એ માત્ર 30,000 પાઘડીના જ નહીં પણ 70,000 મૂડી નહીં રોકડા લાવે છે, એટલે એની નીચે લખી નાખજો રૂપિયા 70,000 મૂડી પેટે રોકડા લાવે છે. ચાલો જોગાનું જોગ, જૂની પાઘડી પણ તમને 45,000 જ આપી છે રકમમાં. બીજી લીટી જુઓ, ડી ના પ્રવેશ વખતે પેઢીનું પાકું સરવૈયું 45,000 ની પાઘડી દર્શાવતું હતું. હવે આમાં જૂની પાઘડી છે એટલે 3 આમનોન થાય, જૂની પાઘડી હોય એટલે 1 આમનોન વધી જાય, તો 3 આમનોન નો અહીંયા વિડીયો સ્ટોપ કરીને ફટાફટ ડ્રો કરી લ્યો. ચાલો થઈ ગયું ડ્રો. હવે પેલા જૂની પાઘડી ની આમનોન કરીએ, એટલે જૂની પાઘડી 45,000 છે, તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા, અહીંયા સ્થિર મૂડી પ્રથા છે એટલે ચાલુ ખાતે ઉધાર આવશે. તો લખો પેલી આમનોન, એ ના ચાલુ ખાતે ઉધાર, બી ના ચાલુ ખાતે ઉધાર, પછી સી ના ચાલુ ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. ઉપર હેડિંગ બંધે જો આમ નોંધો, તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા. પેલી આમનોન માં લખો એ ના ચાલુ ખાતે ઉધાર, બી ના ચાલુ ખાતે ઉધાર, સી ના ચાલુ ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમાના ખાનામાં 45,000. જૂની પાઘડી હંમેશા જૂના પ્રમાણમાં માંડી વળવાની થાય, એટલે જૂનું પ્રમાણ છે 3:2:4 બરાબર 9, એટલે 15,000, 10,000 અને 20,000. એ ના ચાલુ ખાતે ઉધાર 15,000, બી ના ચાલુ ખાતે ઉધાર 10,000, સી ના ચાલુ ખાતે ઉધાર 20,000. બાબત જેની બે લીટી કોરી મૂકી દો, પછી હમણાં હું આમનોન લખેલી સ્ક્રીનમાં આવશે જેમાંથી લખી લેજો. બીજી આમનોન હવે ખાસ ધ્યાન આપજો, સ્ક્રીનમાં જોવો જોઈએ ડી ટોટલ રોકડા કેટલા લઈ આવે છે,
પાઘડી પેટે 30,000 ને મોડી પેટે 70,000, તો બીજી આમદનમાં લખો ટોટલ રોકડા આવે છે 1,00,000, રોકડ ખાતે ઉધાર 1,00,000, લખો રોકડ ખાતે ઉધાર 1,00,000, તે ડી ના મૂડી ખાતે જમા 70,000. ડી મૂડી પેટે લઈ આવે છે એટલે તે ડી ના મૂડી ખાતે જમા 70,000, તે પાઘડી ના પ્રીમિયમ ખાતે જમા 30,000. બાબત જેની બે લીટી કોરી મૂકી દો પછી લખી નાખજો, સ્ક્રીનમાં આવશે જમણા આમનોંધ. લખો ત્રીજી આમનોંધ વિગતના ખાનામાં લીટો મારીને. હવે પાઘડીના પ્રીમિયમનું તો ખાતું બંધ કરવું જ પડે. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 30,000, લખો. હવે જે પાઘડી પેટે રોકડા નથી લાવતો ઈ એના મૂડી ખાતે ઉધાર થાય, તો પાઘડી પેટે કેટલા રોકડા નથી લઈ આવતો? તો કે 15,000 રોકડા નથી લઈ આવતો, તો ઈ એના મૂડી કે ચાલુ ખાતે ઉધાર થાય. આ સ્થિર મૂડી પ્રથા છે એટલે લખો ડી ના ચાલુ ખાતે ઉધાર 15,000. ડી ના ચાલુ ખાતે ઉધાર 15,000. હવે જનરલી કેવું હોય, આ 30 ને 15 45 થયા, આ 45,000 રૂપિયા ડી ના ભાગની પાઘડી થઈ ગઈ. જનરલી કેવું હોય તો કે આ જે 45,000 રૂપિયા પાઘડી છે એ બી ને સી ની વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચાય, પણ અહીંયા તો ત્યાગનું પ્રમાણ મળ્યું જ નહીં, એકનું માઇનસ આવ્યું. એટલે આવા સંજોગોમાં શું કરવાનું? તો કે આ લખીને પછી માઇનસ ખાતે ઉધાર, તે પ્લસ ખાતે જમા. માઇનસ કોનામાં છે જોવો જોઈએ, બી માં. તો હજી ઉધાર લખો, બી ના ચાલુ ખાતે ઉધાર 5,000. તો ઉધાર ટોટલ કેટલા થયા? 50,000. તે એ ના ચાલુ ખાતે જમા, તે સી ના ચાલુ ખાતે જમા. એના ચાલુ ખાતે જમા 15,000 અને સી ના ચાલુ ખાતે જમા 35,000. માઇનસ ખાતે ઉધાર, તે પ્લસ ખાતે જમા 15,000 ને 35,000 થઈ ગયા 50,000 જમામાં, ઉધારમાં 50,000 ને જમામાં 50,000. ચાલો સ્ક્રીનમાં જોવા આમનોન લખેલી હશે. ફરીથી ત્રીજી આમનોન સમજાવી દઉં. પાઘડીના પ્રીમિયમ ખાતે તો ઉધાર 30,000 આવે જ. આજે પાઘડી પેટે રોકડા લઈ હોય, પછી રોકડા ન લાવે એના મૂડી કે ચાલુ ખાતે ઉધાર આવે, એટલે ડી ના ચાલુ ખાતે ઉધાર જે રોકડા નથી લઈ આવતો એ 15,000. હવે જનરલી કેવું હોય, 30 ને 15 45,000 ડી ના ભાગની પાઘડી થઈ ગઈ, એ બી ને સી ના ચાલુ ખાતે જમા આવે ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ મળ્યું હોત તો, પણ અહીંયા ત્યાગનું પ્રમાણ નથી મળ્યું એટલે માઇનસ ખાતે ઉધાર, તે પ્લસ ખાતે જમા. આની ભેગી આપણે ટ્રેનમાં કેમ એન્જિનમાં ડબ્બા જોઈન થાય એમ આ એન્જિન ભેગા ડબ્બા જોઈન કરી દેવાના. માઇનસ કોણ છે? તો કે બી ના ચાલુ ખાતે ઉધાર. પ્લસ કોણ છે? તો કે એ ને સી ના ચાલુ ખાતે જમા 15,000 ને 35,000. ઓકે, બીજું કઈ વિચારવાનું નહીં એટલે જોઈ લેવાનું ડાબી જમણી ઉધાર જમામાં. 50-50,000 નું સેટિંગ થઈ ગયું રકમનું, એટલે આપણો દાખલો સાચો. ઓકે, ચાલો હોમવર્કમાં ઉદાહરણ નંબર 16 ગણવાનો છે. આ બે દાખલા કરતા થોડો અલગ છે. બુદ્ધિ દોડાવજો, હવે થોડોક મગજ હલાવજો. થેન્ક યુ વેરી મચ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.